અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું, જેમાં કેમ્પના પ્રથમ દિવસે 26 કંપનીઓએ ઇન્ટરવ્યુ લીધા, જેમાંથી 1015 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાયા હતા. આ ઇન્ટરવ્યુ બાદ 92 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ, સાથે જ 504 વિદ્યાર્થીઓ શોર્ટલિસ્ટેડ કરાયા હતા. શિક્ષણ વિભાગે જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું. ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગારી મળે તેવા આશયથી રાજ્યમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પના આયોજન થયા છે. દાવા છે કે આ કેમ્પોથી બેરોજગારી હળવી થશે, પણ શું ગુજરાતમાં યુવાનોને રોજગારી મળે છે ખરી? ગુજરાતમાં રોજગારીના દાવાનું સત્ય અમે જણાવીશું અમારા ખાસ અહેવાલમાં. હવે યુવાનોને મળશે રોજગારી. મેગા પ્લેસમેન્ટ કેમ્પનું થયું આયોજન. 5000થી વધુ કંપનીઓ મેદાને. 60000થી વધુને મળશે રોજગાર. વિકાસ મોડેલ ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગારી અપાવવાના આશયથી રાજ્યમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે. રાજ્યના વિવિધ 23 સ્થળોએ શિક્ષણ વિભાગે આ આયોજન કર્યું છે. અમદાવાદમાં મુખ્યમંત્રી રૂપાણીએ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. જોબની જેટલી સંખ્યા છે એના પ્રમાણમાં હજી ઓછી વિદ્યાર્થીઓની એપ્લિકેશન આવી છે, ત્યારે આ જોબ પોટેન્શિયાલિટી એ ગુજરાતમાં નિર્માણ થઈ છે. સરકારનું માનીએ તો મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં 5480 કંપનીઓ 69484 જગ્યાઓ માટે ભરતી કરશે. વિદ્યાર્થીઓને 9000થી 55000 સુધીની ઓફર કરવામાં આવશે તેવી પણ શક્યતા છે. આયોજન ખૂબ સારું છે. અમને એક જ સ્ટેજ પર કાફી સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે કે અમે લોકો એક જ જગ્યાએથી ઘણી બધી સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી જાય એવી છે. ગુજરાતમાં રોજગારીના દાવા તો મોટા મોટા કરાય છે, પણ શું ખરેખર ગુજરાતના યુવાનોને નોકરી મળે છે ખરી? આ વાતને સમજવા અમે કેટલાક આંકડા રજૂ કરીશું. આ આંકડાઓ સરકારના દાવાથી તદ્દન વિપરીત છે. ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ તરફથી અપાયેલા આંકડા મુજબ છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં માત્ર 12869 યુવાનોને જ રોજગારી અપાઈ છે. ઓક્ટોબર 2018માં ગુજરાતમાં બેરોજગારી 7.5% હતી, તો કેન્દ્રમાં બેરોજગારીનો આંકડો 6.8% હતો. રોજગારીની તક નિર્માણ કરવાની બાબતમાં પણ ગુજરાત અન્ય રાજ્યો જેવા કે તેલંગાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઝારખંડથી પાછળ છે. તેલંગાણામાં 0.9, તમિલનાડુમાં 1%, મહારાષ્ટ્રમાં 4%, આંધ્રપ્રદેશમાં 6.4% અને ઝારખંડમાં 7.4% બેરોજગારી છે. સરકાર વિધાનસભામાં આપેલા આંકડા મુજબ છેલ્લા 2 વર્ષમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ છે, જેમાંથી નોકરી મળી છે માત્ર 12869 લોકોને. વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં જણાવાયું કે અમદાવાદમાં 62608 બેરોજગારો નોંધાયેલા હતા, જેમાંથી નોકરી મળી માત્ર 411ને. આ જ રીતે ખેડામાં 20988, પંચમહાલમાં 13227, વલસાડમાં 14967 બેરોજગારો છેલ્લા 2 વર્ષમાં નોંધાયા છે. આ પૈકી કોઈને પણ નોકરી નથી મળી. જ્યારે આણંદમાં નોંધાયેલા 23175 બેરોજગારો સામે 2 વ્યક્તિને, ગીર સોમનાથમાં 7687 બેરોજગારો સામે 3 વ્યક્તિને, વડોદરામાં 37937 બેરોજગારો પૈકી 4ને સરકારી નોકરી મળી, તો તાપીમાં 9975 બેરોજગારોમાંથી 5ને સરકારી નોકરી મળી. સ્કિલ ડેવલપમેન્ટ 2017ના રિપોર્ટ મુજબ રોજગારી આપવાના મામલામાં ગુજરાત ટોપ 5 રાજ્યોમાં પણ નથી. દેશભરની 3000 શૈક્ષણિક સંસ્થાઓમાં 5.60 લાખ વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કિલ, એપ્ટિટ્યૂડ સહિતના માપદંડના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો હતો. બીજી તરફ સરકારનો દાવો છે કે રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સરકારનું માનીએ તો રિપોર્ટ ઓન 5th એન્યુઅલ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ સર્વે 2015-16 મુજબ ભારતમાં દર 1000 યુવાનોમાંથી 50 યુવાનો બેરોજગાર હતા. સામા પક્ષે ગુજરાતમાં દર 1000
માત્ર 9 યુવાનો જ બેરોજગાર હતા. ગુજરાતમાં બેરોજગારીનો મોટો દર હોવાથી સ્ટેટ લેબર એમ્પ્લોયમેન્ટ વિભાગે 5,000થી વધુ વસ્તી ધરાવતા ગામમાં સ્કિલ ટ્રેનિંગ પૂરી પાડવા માટે કૌશલ્ય વર્ધન કેન્દ્ર ફરી શરૂ કરવાની પ્રપોઝલ મૂકી છે. 4 તબક્કામાં કુલ 500 આવા કેન્દ્રો ખોલવામાં આવશે અને 5 ધોરણ પાસ કર્યા પછી કોઈ પણ વિદ્યાર્થી તેમાં પ્રવેશ મેળવી શકશે. ઉપરાંત સરકાર એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ અંગે સુધારણા કરવા મામલે વિચારણા કરી રહી છે. આશા રાખીએ કે મેગા પ્લેસમેન્ટ કેમ્પ થકી ખરેખર યુવાનોને રોજગારી મળે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.